નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠેકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે આપણે જે ઉનાળુ તલનું વાવેતર આપણે ઘણા ખેડૂત મિત્રોએ કરી દીધું છે, હજી અમુક ખેડૂત મિત્રો વાવેતર કરે છે. તો આપણે જે વાવેતર કર્યું ત્યારે આપણે જોવો તો કેન્ડી મિથાલિન જે 30% ઈસી આવે છે, ઘણા ખેડૂત મિત્રોએ 5 ઈસી અથવા તો છાંટવાની જે આવે છે 38.7% ખેડૂત મિત્રોએ છાંટી પણ હશે બરોબર, તો પણ રિઝલ્ટ નથી મળ્યું અને નિંદામણ ઉગ્યું છે. તો હવે આપણે એ નિંદામણને મારવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કયું નિંદામણ મારે એ ધ્યાનથી તમે સાંભળજો. તો ખેડૂત મિત્રો, આપણે જયારે વાવેતર કર્યું અને જે આપણે પેન્ડી, એટલે હું તમને કહું કે જે પેન્ડી મિથાલિન 30% છે યુપીએલનું દોસ્ત, પછી જીએસપીમાં પેન્ડી ફિક્સ નામથી આવે, ટાટામાં કેનેડા નામથી આવે, અલગ અલગ તમે જુઓ તો ઘણી કંપનીની પેન્ડી સારી કંપનીની આવે છે. એવું જરૂરી નથી કે દોસ્ત જ પડ્યું હોય બરોબર. તો આપણને કે દિનેશભાઈ મને તમે 62 નાખો, આપણે આપી દીધી કે કેટલા વીઘાના તલ છે, તો કે છે 10 વીઘાના હે, 1 લિટર આપી દો ને. તો આપણે કે 1 લિટર મારો ભાઈ ન થાય બરોબર, તમે જાજી લઈ જાઓ. ના ના, 1 લિટરે ઘણી, મારે નિંદામણ નથી ઉગતું અને બહુ જો હું પછી તો કે છે તલ નહીં ઉગે. તો આવા પણ ખરીદ મિત્રો ઘણા કહેવા વાળા કે તલ નહીં ઉગે બરોબર, અને પછી ઓછી લઈ જાય અને પછી શું થાય કે નિંદામણ ઉગે. પછી આપણે ખરીદ મિત્ર કહીએ કે ભાઈ તમારે ઓક્સીફ્લોરોફેન, એટલે કે આપણે એને સાદી ભાષામાં ગોલ કહેવી, આ હું અદામા કંપનીનું ગલીગન વેચું છું, એટલે આને આપણે આજે ગોલ કહીએ કે ગોલ તો લઈ જાઓ તમે સાથે. ના ના, મારા ગોળ પણ તો થતું જ નથી, અને કાં તો કે છે થોડું થોડું થાય છે, પણ તે તલ ઉગવામાં કેવો રહેશે કે તલ નહીં ઉગે. તો એ મિત્રને આપણે કહેવી કે તમે બહુ વધારે પડતી આપો તો કદાચ થોડા કેવ આવે. બાકી હું કહું છું કે તમે એકરે અથવા તો 3 વીઘામાં તમે 100 ગ્રામ ગોળ આપો એટલે તમારા તલ આરામથી ઉગી જાય. હવે તમને દાખલો દઉં, દાખલા તરીકે આપણે ચોમાસામાં જે તલનું વાવેતર આપણે મિત્રો કરેલું હોય, પછી જે ફાંટિયા પડે ને એટલે તલ ખરે છે, પછી એ જ ખેતર કે વાડીમાં આપણે તલ જે ખરેલા હોય એ જ ખેતરમાં આપણે શિયાળામાં જીરું વાવી બરોબર. તો એમાં આપણે પેન્ડી પાવી છે, પછી છંટકાવ પણ કરવી છે, છતાં તલ તોય ઉગે જ છે. તો એટલું તમને ખબર છે કે એ વખતે તલ ઉગે જ છે બરોબર. તો અત્યારે તલ ઉગવાના જ, તમે ગોલ નાખી અથવા તો પેન્ડી પોઈ અથવા તો તમે યુપીએલ દોસ્ત ઉપર છાંટી અથવા તો ટાટા પેનીડા ગ્રાન્ડે તમે છાંટી બરોબર, તો જે તલ ઉગવાના એ ઉગવાના જ. તલ અમુક કારણે કદાચ ન ઉગે તો ખેડૂત મિત્રોને એવું કે મેં આ વધારે પડતી બાસા લઈને આપી દીધી અથવા તો ગોલ આપી દીધી અથવા વધારે પડતી છાંટી દીધી એટલે તલ ન ઉગ્યા. તો તલ ન ઉગવાના કારણો મિત્ર પહેલા પ્રથમ જુઓ તો હાલમાં જે હમણાં 10 દિવસની આજુબાજુમાં જે ખેડૂત મિત્રોએ લગભગ કોરવણ કરીને જે વાવેતર કર્યું હતું, એ ખેડૂત મિત્રોને ઘર ઘરારું તલ હોય તે ભલે અને કોથળીના હોય તે ભલે, એ બિયારણ કંપનીના હોય તે ભલે, કંપનીને જે બિયારણ હતી 30-40% અથવા તો 50% કે છે, એટલે 60% ઉગ્યા છે, અને જે ઘર ઘરારું હતા એ ઓછા ઉગ્યા. તો એનું કારણ કે જ્યારે આપણે તલનું વાવેતર કર્યું ત્યારે તડકો પડતો હતો, તાપ વધારે હતો બરોબર, એટલે આપણે વાવેતર કર્યું. પણ જ્યારે તલને અંકુર, એટલે કે જે કોંટો કાઢવાનો ટાઈમ થયો, એ વખતે ટાઢની ફટકી પડી, ટાઢ પડી એટલે એ તલ દબાણ, એટલે પણ તલ ન ઉગે. પછી આપણે કહેવી કે ગોલ પૈતી બાસલી પૈતી એટલે ન ઉગ્યા. બીજું કારણ તમને કહું કે વધારે પડતા ઊંડા વહી ગયા હોય તો પણ તલ ન ઉગે. તો આપણે ખેડૂતે કહેવી કે ભાઈ વધારે પડતા ઊંડા વહી ગયા છે. ના ના, અમે મેં તો ભલાવણ આવો આજથી સાંઈટા હતા, ભલે ઓટોમેટિકથી કદાચ વાય કે ઊંડા પડી ગયા, પણ એ પછી માનવા ન દે બરોબર, એટલે છંટકાવ કર્યા હોય બરોબર, એમને તો વાંધો નહીં ઉપર જ રહે. બાકી કદાચ હું એમ કહું છું કે કદાચ ઊંડો પડ્યા હોય તો પણ ઉગવામાં કેવડાવે. બીજું, કાં તલનું બિયારણ હાવ ખોટું હોય, પછી ભલે કોથરીનું હોય કે ઘર ઘરારું હોય, કે ખોટું બિયારણ હોય કે જેમાં અંકુર જે કોટો કાઢવાની ક્ષમતા જ ન હોય, એમાં તાકાત જ ન હોય, એટલે બહાર ન નીકળી કે એટલે તલનું બિયારણ આપણે ખોટું ગણ્યું. આવા કારણોથી પણ તલ નથી ઉગતા. પછી આપણે કહેવી કે મેં ગોલ જાજી નાખી દીધી હતી એટલે ન ઉગ્યું, કાં કે મેં પેંડી વધારે પડી દીધી હતી તો પણ ન ઉગ્યા તલ. હવે એ તલ ઉગવાની વાત, હવે પછી આપણે જે પેન્ડી આપણે ફઈ છે અને આપણે સાંટી છે બરોબર, અને તોય નિંદામણ ઉગ્યું, તો એમાં શું હોય કે એક તો આપણે જરૂરી માપ પ્રમાણે આપણે પૈ નો એકા હોય, બાસલી પાતા હોય તો પૈ નો એકા હોય, કદાચ છાંટવાની લઈ ગયા હોય તો જે
एकर ना हिसाब प्रमाणे आपणे જે છાટી પડે બાસલાઈ ઈનો આપણે છટકાવ એટલો પૂરતો ન કરી શક્યા હોય તો પણ નિંદામણ ઉગતું હોય। ઘણા ખેડૂત મિત્રોને ગોર પાંદ એટલું ઉગતું હોય અને તોય ગોલ ન લઈ જાય કે ગોલ તમે ભલે જાજી નો ભાવ કહી ની થોડી ઓછી ભાવ પણ તમે લઈ જાઓ એટલે ગોર પાંદ નહીં ઉગે। તમે લઈ જશો તમને 20-30 રૂપિયા મળશે, કદાચ ન લઈ જાઓ તો શું ફેર પડે। પણ પછી તલમાં ઉગેલું ગોળ પાંદ એટલે કે હાટોળો, હાટોળી, લુણી, દૂધી, તાંડરજો, ચીલ, બળેલો અને બાકડ થયો, આ જે ખડ ઉગશે એ તમારે મિત્રો કોઈ પછી દવા એની આવતી નથી। એ તમારે હાથે અથવા દાળિયા કરીને એ તમારે નિંદામણ કાઢવું જોઈશે। એટલે હજી ઘણા ખેડૂત મિત્રોને વાવવાનું બાકી હોય, ગોળ પાંદ ઉગતું હોય તો થોડું થોડું કદાચ ગોળ તમે પાઈ દીજો એટલે ઓછું ઉગશે, થોડું વધારે ઉગશે તો ઓલું તમે પાયેલું હશે તો ઓછું ઉગશે, એટલે કે દાળિયા ઓછા થાય છે। અમે બીજું કે અમુક ખેડૂત મિત્રોને તમે જુઓ તો લાંબુ પાંદ ઉગ્યું હોય એટલે કે કાર્યું, ખાર્યું, ખૂંતેલું, મણસું અને સામો અને ધરોળી, જો આટલા ખર કદાચ તમારે ઉગ્યા હશે તો એની તો દવા આવે છે કે તલ ઉગી ગયા પછી તમે છંટકાવ કરો તો પણ એ નિંદામણ મરી જશે, બાકી ગોર પાંદ નહીં મરે, તમારે હાથે જ કાઢવું જોઈશે। તો પહેલાં પ્રથમ તમે માનો કે પ્યાંડી આ લઈ ગયા, પછી આપણને દિનેશભાઈ 15 લિટરના ડબ્બામાં અથવા તો એમાં આપણે પ્યાંડી કેટલી નાખી, આપણે કહેવી કે આમાં તમે આટલી નાખી દો, હા એ 15 લિટરમાં આપણે કીધું 100 ml નાખી દો, બરોબર, હવે પડવા જ ન દે એટલી બધી, એટલે જાવા જ ન દે અને પાણી પાણી જાય તો રિઝલ્ટ ન મળે, બરોબર। તો એને એવું નક્કી કરેલું હોય કે 1 લિટર મારે 4 વીઘામાં, 4.5 વીઘામાં, 5 વીઘામાં કે 3 વીઘામાં પાવાની છે, એટલામાં કુટાડી દેવી તો જ રિઝલ્ટ આવે, નક ન આવે। અમુક ટાઈમ શું થાય, તેલનો ડબ્બો હોય આવડો 15 લિટર યો, એમાં બા પ્યાંડી નાખી દીધી એટલે કે વાસળી નાખી દીધી અને કોક કોક કઈ ન હોય, ડાયરેક્ટ આમ હોલ પાડી દીધો હોય ખીલીથી, પછી આખો ડબ્બો ભર્યો હોય ને એટલે દંડુણી પ્રેશર થઈ જાય, હિમાં જાય ત્યારે રિઝલ્ટ મળે, પછી જમ ડબ્બો હેઠો પાણીનો બેહતો જાય અવરો અવરો, પછી ના પાછળથી જે જાય એમાં ઓછી પ્યાંડી જાય એટલે કે એમાં નિંદામણ પછી ઉગે। અને અમુક ટાઈમ એવું બને કે જે પ્યાંડી રહી પાણી કરતાં થોડી વજનવાળી આવે એટલે પાણી હેઠે પ્યાંડી બે જાય, તો અમુક ખેડૂત મિત્રોએ ડબ્બો મૂકી દીધો હોય પછી આંટો મારવા નહીં જવાનું કે પ્યાંડી ચાલુ છે, બંધ થઈ છે કે ઓછી પડે છે કે હેઠે બે છે, કંઈ કોઈ આંટો જ નહીં મારવાનો, તો તમે પ્યાંડી નાખી તમે આવી ચકાસો કે ભાઈ બંધ નથી થઈ ગઈને, કાંત કે ઓછું નથી પડતી ને, કાં હેઠે બે નથી ને, તો 5 મિનિટ છે આંટી કૂક ગમે લાકડી લઈ ડબ્બાને હલાવી નાખો લે એક ધારો તમારે રિઝલ્ટ આવે એટલે નિંદામણ ઓછું ઉગે। પછી શું થાય છે, ખેતી ખર્ચ વધશે, ઉત્પાદન ઘટશે, દાળિયા પૈસા લઈ જશે, મજૂરી સડી જશે, પછી કહે અમે ઉનાળામાં તલ વાયા હતા કાંઈ વયરું નહીં, નકરા દાળિયા થઈ ગયા, તો આ રીતનું ન બને। હવે ખેડૂત મિત્રો આપણે થોડોક બીજા ટોપિક ઉપર વાત કરવી કે જે ખેડૂત મિત્રોને ભૂલ થઈ ગઈ, નિંદામણ ઉગી ગયું તો ઉગી ગયું, હવે એનું કંઈ ન થાય, તો જે ખેડૂત મિત્રોને લાંબુ પાન ઉગ્યું છે એટલે કે પટ્ટી પાન, કાર્યું, ખાર્યું, ખૂંતેલું, મણસું અને સામો અને ધરોળી, આટલા નિંદામણ જે ખેડૂત મિત્રો ઉગેલા છે તો એ ખેડૂત મિત્રોને તલ પહી જ્યારે તલનો ટાઈમ પાવાનો થતો હોય એ ટાઈમે પહી પછી પગ ઝલું થાય બીજા ત્રીજા દિવસે ત્યારે આપણે આ દવાને વાપરવાની છે, બરોબર। તો પહેલાં પ્રથમ જુઓ તો અદામા કંપનીનું એઝિલ, આમાં તમે જુઓ તો પ્રોપાકિઝોલોફોફ 10% ઈસી આવે છે, બરોબર। હવે માનો કે આ દવાનું માં તમારે આવડું ખડ હોય ત્યાં સુધી તમે 25 ml નાખશો ત્યાં સુધી મરી જાય છે, પછી જેમ ખડ મોટું થતું જાય, નિંદામણ મોટું થતું જાય, એમ એમ 5-5 ml વધારતું જવાનું, એટલે તમારે મેં આગળ જે કીધું પટ્ટી પાન જે છે એ તમારે નિંદામણ મળી જશે। બીજું ધાનુકાનું ટરગાસ ઉપર કિઝોલોફોફ ઇથરાઇલ 5%, બરોબર, તો આનું માપ તમારે 35 ml થી સ્ટાર્ટ કરવાનું, આવડું નિંદામણ હોય એટલે 35 ml થી સ્ટાર્ટ કરી 35-40-45 એવું મોટું ફળ થાય તો 5-5 વધારવાનું, બરોબર, આનું માપ। પછી તમે જુઓ તો આયલ કંપનીમાં હકાવા નામથી આવે છે, બરોબર, તો આમાં પણ તમે જુઓ તો કિઝાલોફોફ ઇથરાઇલ 5% જ આવે છે, તો આનું અને ટરગાસ ઉપરનું માપ તમારે સેમ એટલે કે બે હરખું જ રહેશે। અને એ પણ ખેડૂત મિત્રો જમીનમાં ભેજ હોય ત્યારે સાંટવાનું છે, હુકામાં સાંટવાનું નથી, જો ભેજ નહીં હોય તો રિઝલ્ટ કાં નહીં મળે, કાં અધકચરું મળશે અને કાં હજુતું નહીં મળે, આવું પણ થાય છે, એટલે જમીનમાં ભેજ હશે તો રિઝલ્ટ તમને સારું મળશે। અને હું કહું છું કે તમે કોઈ પણ નિંદામણ નાશક દવા તમે વાપરો તો પટ્ટી ફુંવરો જે આવે એ તમારે વાપરવાનો છે, ગોર ફુંવરામાં તમારે રિઝલ્ટ નિંદામણમાં ઓછું આવશે, એટલે પટ્ટી ફુંવરો તમે વાપરો તો વધારે સારું, એટલે કે રિઝલ્ટ તમને
સારું મળે, પૂરતે પૂરતું મળે, તમે જે દવાના પૈસા ખર્ચ્યા છે તમને પૂરતે પૂરતું મળે અને નિંદામણ આપણું મરી જાય, એટલે કે મજૂર આપણે જે લાવતા હોય એ મજૂરી ઘટી જાય, એટલે આપણો ખેતી ખર્ચ વધે નહીં, એટલે પટ્ટી ફુવારો આપણે રાખી અને છંટકાવ કરી દો નિંદામણ નાશકમાં, એટલે રિઝલ્ટ સારું આવે. અને બાસાલીન પર તમે એટલે કે પેંડી પણ આપણે છાંટવી, તો એમાં પણ તમે પટ્ટી ફુવારો વાપરવાનો આગ્રહ રાખો, એટલે કે નિંદામણમાં આપણને રિઝલ્ટ સારું એવું મળે. પછી ગોર ફુવારામાં થોડું ભોચમાં રહી જતું હોય એટલે મજા ન હોય, એમાં પણ રિઝલ્ટ અધકચરું મળે છે કે નથી પણ મળતું. તો ખેડૂત મિત્રો, આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો જ બીજા ગ્રુપમાં શેર કરજો, બાકી ન કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તો ખેડૂત મિત્રો, વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.